જૂનાગઢ વાયુ વાવાઝોડા સબબ મુખ્ય સ્વામિનારાયણ મંદિર દ્વારા 10,000 ફૂડ પેકેટ બનાવવામાં આવ્યા. વાયુ વાવાઝોડાને તંત્ર દ્વારા સંભવિત વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, ત્યારે સ્થળાંતરિત થયેલ લોકોને ભોજન મળી રહે તે માટે અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા કાર્ય કરાઈ રહ્યું છે. ત્યારે જૂનાગઢ સ્વામિનારાયણ મુખ્ય મંદિર જવાહર રોડ જૂનાગઢ દ્વારા કોઠારી સ્વામી શાસ્ત્રી પ્રેમ સ્વરૂપદાસજીના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લા કલેક્ટર સાહેબની અપીલના ભાગરૂપે ફૂડ પેકેટો તૈયાર કરવામાં આવી રહ્યા છે. સ્વામિનારાયણ મુખ્ય મંદિરના હરિભક્તો દ્વારા સેવાયજ્ઞનો આરંભ કરાયો હતો, જેમાં પ્રથમ તબક્કે 10,000 જેટલા ફૂડ પેકિંગમાં ગુંદી અને ગાંઠે અલગ અલગ પેકિંગમાં કરીને પહેલા વહીવટીતંત્ર કલેક્ટર કચેરી ખાતે સુપરત કરવામાં આવ્યા હતા અને હજુ પણ જરૂરિયાત મુજબ ફૂડ પેકિંગ તૈયાર કરવામાં આવશે તે મંદિરના મહંત શાસ્ત્રી પ્રેમ સ્વરૂપદાસજી દ્વારા જાણ કરવામાં આવી હતી. સાથે સાથે વાવાઝોડા અંતર્ગત સ્થળાંતરિત કરેલ લોકોને પ્રસાદ રૂપે સહાય કરવામાં આવી હતી. સ્વામિનારાયણ ભગવાન આવનારી આફતથી જીવસૃષ્ટિને બચાવે તેવી પણ ભગવાન સ્વામિનારાયણ અને રણછોડરાય ત્રિકમરાય સાથે રાધારમણ દેવ અને સિદ્ધેશ્વર મહાદેવને પ્રાર્થના કરી હતી. અત્યારે ગુજરાતમાં જે વાવાઝોડાનું એ આગમન થયું છે, ત્યારે શ્રી સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર જવાહર રોડ જૂનાગઢ, જ્યાં રાધારમણ દેવ બિરાજે છે, હરિકૃષ્ણ મહારાજ વગેરે દેવો બિરાજે છે, એ મંદિરમાં ધાર્મિક પ્રવૃત્તિઓની સાથે સાથે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ એની સાથે સામાજિક પ્રવૃત્તિઓનો સંદેશ પણ ભગવાન સ્વામિનારાયણ પ્રભુએ આપેલો છે. અને ત્યારે આચાર્ય મહારાજ શ્રી અજિત પ્રસાદજી મહારાજ, લાલજી મહારાજ, શ્રી ભાવિ આચાર્ય શ્રી નગેન્દ્ર પ્રસાદજી મહારાજ, તેઓની આજ્ઞા પ્રમાણે, માર્ગદર્શન પ્રમાણે અમારું જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર ટેમ્પલ બોર્ડ ચેરમેન શ્રી રતિભાઈ પાલોડિયા વગેરે ટ્રસ્ટી મંડળે નિર્ણય કર્યો છે. બધા સંતો અને હરિભક્તોએ મળીને નિર્ણય કર્યો છે કે માનવતાના રાહે જે કંઈ આપણે મદદ કરવી પડે એ પરંપરાથી કરતા આવ્યા છીએ અને કરવી જોઈએ. ત્યારે આ સાયક્લોનમાં, વાવાઝોડામાં હજારો જે કુટુંબો બેઘર બની રહ્યા છે, જેની સલામતી માટે સરકારશ્રીએ સ્થળાંતર કરાયું છે, તેઓને જે કંઈ ખોરાક મળવો જોઈએ, તેઓને પોષણ મળવું જોઈએ, યોગ્ય વ્યવસ્થા મળવી જોઈએ, એ સરકારશ્રીની સાથે સાથે હાથ મિલાવીને એ રીતે આ મંદિર પણ એની પડખે ઊભું રહ્યું છે. અને તેમાં કલેક્ટરશ્રીના જે સૂચન પ્રમાણે અને વિનંતી પ્રમાણે 10,000 પેકેટોનું લક્ષ્યાંક આ મંદિરને આપવામાં આવ્યું છે. એમાંથી ઘણા ખરા પેકેટ તૈયાર કરી અને કલેક્ટરશ્રીને એ સુપ્રત કરવામાં આવ્યા છે. તેની વ્યવસ્થા એ સ્વયંસેવકો દ્વારા માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન પ્રમાણે એ પહોંચી રહ્યું છે, થઈ રહ્યું છે. અને જે લોકો એ ઘરથી એ બહાર નીકળીને કંઈક આશરો સરકારશ્રીના નિયમ પ્રમાણે આપેલો છે, ત્યાં એ ભગવાનના પ્રસાદ સ્વરૂપે બુંદી અને ગાંઠિયા સરસ મજાના સરા સારા બનાવીને એ પેકેટો તૈયાર કરીને મોકલાવ્યા છે. એનો પ્રસાદ લે છે, સંતોષ માણે છે અને ભગવાનનો પ્રસાદ મળ્યો એમ માની અને દેવ ધર્મો સંતો એ પણ અમારી પડખે આપતકાળમાં છે એ રીતે ભગવાન સ્વામિનારાયણ પ્રભુના સંદેશના ફળ એ લોકો સુધી પહોંચે છે એનો આનંદ છે. અને આ મંદિર જ્યારે જ્યારે કાંઈ દેશમાં એ કોઈ પણ રાજ્યમાં આપતકાળ પીડ્યો હોય, એ દુષ્કાળ હોય, પૂર અનારત હોય કે એવી રીતે કોઈ પણ આવા વાવાઝોડાના એ પ્રસંગો ઊભા થાય, ત્યારે સરકારશ્રીની સાથે, સમાજની સાથે, પ્રજાની સાથે ખંભે ખંભા મેલાવી અને તન મન અને ધનથી સાથ સહકાર આ મંદિર આપતું રહ્યું છે અને આપતા રહી છે અને આપતા રહેશું. આજે ખરેખર અમારા ભક્તો સંતો અને ટ્રસ્ટી મંડળ પૂજ્ય આચાર્ય મહારાજ લાલજી મહારાજની આજ્ઞાથી અને માર્ગદર્શન પ્રમાણે એ સહાયમાં ઊભું રહ્યું છે. KTV ન્યૂઝ ગુજરાતી સાથે પરેશ બુદ્ધભટ્ટી જૂનાગઢ.